जैन मित्रों, रोगों पहला लक्षणों ने ओळखो ए कार्यक्रम नी अंदर आपनो फरी हार्दिक स्वागत छे। हूँ धवल त्रिवेदी साथे परेश पारिया। मित्रों, आपणे जोता रहीए छीए कि अत्यारे लोकोनी एटली फास्ट लाइफस्टाइल अने जंक फूड अने केम के अनओर्गेनिक खोराकना कारणे अवारनवार डिशीसो एटले रोगो वधता रह्या छे। हालमां आपणे जोईए तो कोई पण घर लई लो, डायाबिटीस अने बीपी आ कॉमन જોવા મળે છે દર્દ, કે જ્યાંના કોઈકના કોઈક ઘરે એવું હોય છે કે જ્યાં ક્યાંય ડાયાબિટીસ કોમન અથવા તો બીપીના પેશન્ટ ન હોય। તો આજે આપણે વાત કરીએ છીએ કે ડાયાબિટીસ પેશન્ટ હોય એને કિડનીને લગતા ઘણા બધા રોગો થઈ રહ્યા હોય છે। તો આજે આપણી પાસે છે સાથે છે ડૉક્ટર વિપુલ પરમાર સાહેબ, જે નેફ્રોલોજીસ્ટ છે। તો આપણે એમની સાથે ચર્ચા કરશું કે ડાયાબિટીસવાળા પેશન્ટોને જે કિડનીના રોગો થતા હોય છે એ શું છે। સૌ પહેલાં પ્રથમ તો સાહેબ આપનો પરિચય આપશો। નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિપુલ પરમાર, હું કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે ફૂલ ટાઈમ નેફ્રોલોજિસ્ટ ગોકુલ હોસ્પિટલ ખાતે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યો છું। મેં મારો અભ્યાસ MBBS અને MD મેડિસિનનો અમદાવાદની વિખ્યાત BJ મેડિકલ કોલેજ, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ કહેવાય છે, ત્યાંથી પૂરો કર્યો અને નેફ્રોલોજીનો અભ્યાસ મેં એપોલો હોસ્પિટલ અમદાવાદથી પૂર્ણ કરેલ છે। અત્યારે હું રાજકોટ ગોકુલ હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું। ઓકે સાહેબ, હવે ડાયાબિટીસના દર્દીઓને હોય ને લોકોને કિડનીની જે તકલીફો કઈ કઈ પ્રકારની થતી હોય છે? ડાયાબિટીસ, પહેલાં તો એ સમજવું પડે કે ડાયાબિટીસ એ એક જાતનો ઉધઈ જેવો રોગ છે। બહારથી સામાન્ય માણસને જોતા ખબર ના પડે કે ડાયાબિટીસ છે, પણ જ્યારે આપણે શુગર લેવલ કરાવીએ ત્યારે આપણને ખબર પડે કે વ્યક્તિને ડાયાબિટીસની અસર છે। ડાયાબિટીસ જેમ સમય જાય એમ ડાયાબિટીસની અસર શરીરના અવયવ પર દેખાતી હોય છે। જૂનો 10 વર્ષ 15 વર્ષથી જૂનો ડાયાબિટીસ થાય અને કંટ્રોલ બહાર જતો હોય, જ્યારે એની પ્રોપર સારવાર થતી ના હોય, ઘણીવાર દર્દી પ્રોપર સારવાર લેતા ના હોય, કારણ કે એમને કારણે શરીરમાં બધી તકલીફ ન થતી હોય, તો આવી કન્ડિશનમાં કિડની પર અસર થતી હોય છે। ડાયાબિટીસને કારણે જે શુગર અનકંટ્રોલ રહેતો હોય એના કારણે શરીરમાં અમુક ટોક્સિન્સ છે એનું પ્રમાણ વધતું હોય છે, જે લાંબા ગાળે કિડનીના જે નેફ્રોન, જેને ફિલ્ટર કહી શકાય સામાન્ય ભાષામાં, એ ફિલ્ટર પર ડાયરેક્ટ એમની અસર થતી હોય છે। ઓકે સાહેબ, હવે ડાયાબિટીસવાળા પેશન્ટો જે છે, હવે એની કિડનીની તપાસ ક્યારે કેવા સંજોગોમાં કરવી પડતી હોય છે? દર્દીને જ્યારે બી ડાયાબિટીસને કારણે કિડની પર અસર થતી હોય ત્યારે શરીરમાં અમુક લક્ષણો દેખાતા હોય છે, એ લક્ષણોને કારણે આપણે એ આને ઓળખવા માટે આપણે એની તપાસ કરવી પડતી હોય છે। ઘણીવાર દર્દી નોટિસ કરે કે મને યુરિનમાં ફીણ વળવા લાગે છે, પેશાબમાં ફીણ વળે છે, તો રાતે પેશાબ વારે વારે જવું પડે છે, ત્યારે આવી કન્ડિશનમાં આ ડાયાબિટીસને કારણે કિડની પર જ્યારે અસર થઈ હોય એનું પ્રાથમિક સ્ટેજ હોય છે, જે ટાઈમે આપણે તપાસ કરવી પડતી હોય છે। ઓકે સાહેબ, ડાયાબિટીસના દર્દીઓ હોય એને કોઈ પણ પ્રકારના કિડનીના રોગો થઈ રહ્યા છે, તો એ લક્ષણો શું સેના ઉપરથી એ લોકોને ખબર પડે કે તમારી એને મુલાકાત લેવી? જ્યારે બી દર્દીને ડાયાબિટીસની સારવાર ચાલતી હોય, ઘણીવાર એ દર્દી સારવાર ન લેતું હોય પણ એને ખ્યાલ હોય કે મને ખાસા ટાઈમથી ડાયાબિટીસ છે, એવા દર્દીઓ ઘણીવાર નોટિસ કરતા હોય છે એમને પેશાબમાં ફીણ વળવા લાગે છે, ઘણીવાર પેશાબની જગ્યાએ ખંજવાળ કે ખરજવું થતું હોય છે, જે કોઈ પણ દવા લગાવવાથી પણ એનો મટતું નથી હોતું। આવી કન્ડિશનમાં ઘણીવાર એવું થાય કે કિડનીના જે કિડનીમાંથી પ્રોટીન લીક થતું હોય એના કારણે શરીરમાં સોજા આવે છે, ઘણીવાર દર્દીને પેશાબ ઓછો લાગે અથવા પેશાબ રાત્રે બી વારે વારે ઉઠવું પડતું હોય છે, તો આવી કન્ડિશનમાં આપણને એક અંદાજો લગાવી શકાય કે દર્દીને કિડની પર અસર હોઈ શકે છે। ઓકે, હવે ડાયાબિટીસના પેશન્ટ હોય એને શુગર કંટ્રોલ માટે શું શું કરવું જોઈએ અને ડાયાબિટીસના કઈ કઈ પ્રકારના ડાયાબિટીસ થાય છે? ડાયાબિટીસ જનરલી બે પ્રકારના હોય છે, એક ટાઈપ 1 ડાયાબિટીસ જેને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહેવાય છે, એવા દર્દીઓને ઇન્સ્યુલિન આપવું જ પડે। ટાઈપ 2 ડાયાબિટીસ જે વારસાગત ડાયાબિટીસ કહેવાય છે, અત્યારે તો એવું રહ્યું નથી, કારણ કે અત્યારે નવા બી આપણી જે ફાસ્ટ લાઇફસ્ટાઈલ છે, જંક ફૂડ છે અને આપણી લેક ઓફ એક્સરસાઇઝ, આ બધી એક્ટિવિટીને કારણે જે નવો ડાયાબિટીસ ઉદભવ્યો છે, ઇન્ડિયા આમ તો ડાયાબિટીક કેપિટલ કહી શકાય, કારણ કે દુનિયામાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ ઇન્ડિયામાં છે, તો આ ટાઈપ 2 ડાયાબિટીસ છે જેમાં તમારે દવાઓથી શુગર કંટ્રોલ કરવાનું હોય અને એનાથી કંટ્રોલ ન થાય તો આપણે ઇન્સ્યુલિનનો સહારો લેવો પડતો હોય છે। સાહેબ, ડાયાબિટીસના દર્દીઓ હોય એ નિયમિત દવા ન લેતા હોય તો એને કઈ કઈ પ્રકારની કિડનીની બીમારી તકલીફ થાય છે અને કંટ્રોલ કરી શકાય કે નહીં? સામાન્ય રીતે જ્યારે દર્દી ડાયાબિટીસ દવા ન લેતો હોય તો અમુક ઇનિશિયલ અમુક વર્ષો સુધી, ઘણીવાર અમુક સમય સુધી દર્દીને કંઈ તકલીફ થતી હોતી નથી, પણ એકવાર કિડની પર અસર થાય પછી એ અસર નાબૂદ થઈ શકતી નથી અથવા પછી પાછળથી દવા ચાલુ કરવાથી એ વસ્તુ રિવર્સ થઈ શકતી નથી। ઘણીવાર દર્દીને કિડની પર અસર થવાનું સ્ટાર્ટ થાય એટલે શરીરમાંથી કિડની છે જેના ફિલ્ટર છે પ્રોટીન લીક કરવા લાગે, જેથી કરીને શરીરમાં પ્રોટીન ટકે નહીં,
આ લીક પ્રોટીન થવાથી પેશાબ ફેણવાડો આવે જે દર્દીને લક્ષણોમાં દેખાય, પરંતુ દર્દીના શરીરમાં પ્રોટીનની માત્ર ઓછી થાય છે, હાથ પગમાં સોજા આવવા લાગે છે, ઘણીવાર દર્દીને પેશાબ બી ઓછો થઈ જતો હોય છે, અને લાંબા ગાળે જ્યારે બંને કિડની પર પૂરી અસર આવે ત્યારે પેશાબ બંધ થઈ જતો હોય છે, જેને આપણે કિડની ફેલિયર કહીએ. આવા દર્દીની એક જ સારવાર રહે છે, એમને પરમેનન્ટ લાઈફ લોંગ ડાયાલિસિસનો સહારો લેવો પડતો હોય છે. ઓકે સાહેબ, માન લો કે ડાયાબિટીસવાળા દર્દીઓ હોય, કિડની ઉપરાંત કયા કયા પ્રકારના રોગો એના શરીરમાં આવી શકે છે, અથવા તો કયા કયા અવયવો પર એની અસર પણ થાય છે? ડાયાબિટીસના કારણે કિડની સૌથી પહેલું મોજર ઓર્ગન છે, જેના પર એની ડાયરેક્ટ અસર દેખાય છે. આ ઉપરાંત હાથ પગની નસો છે, જે ડાયાબિટિક ન્યુરોપથી કહીએ, એ પગની નસો પર બી ડાયાબિટીસની અસર દેખાતી હોય છે. બીજું આંખનો પડદો છે, જેને આપણે રટાઈના કહીએ છીએ, એ ઘણીવાર આપણે જે આંખોમાં ઝાકપ છે ડાયાબિટીસના દર્દી નોટિસ કરતા હોય છે, પણ એને આંખ આડા કાન કરીને એની સારવાર લેતા નથી હોતા, પણ એ પણ અંધાપાનું એક બહુ મોટું રીઝન ઇન્ડિયામાં આના કારણે રહેતું હોય છે. આ ઉપરાંત શરીરમાં લીવર પર બી ની અસર છે, ઘણા દર્દીઓને ફેટી લીવરની જે અસર દેખાય છે એ બી ડાયાબિટીસના કારણે રહેતી હોય છે. ઓકે સાહેબ, હવે ડાયાબિટીસવાળા પેશન્ટ કિડની ફેલ્યુરમાં ન જાય અથવા તો એની કિડની ડેમેજ ન થાય, એના માટે એને શું શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલો વસ્તુ છે કે શુગર કંટ્રોલ. કોઈ પણ વસ્તુ જે જીભ પર મૂકવાથી ગળી લાગે છે એને ગળ પણ ગણવું. ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે ખાંડ જ લેવાય, ખાંડ ન લેવાય અને ગોળ લેવાય, કારણ કે ગોળ સારો, એવું નથી. કોઈ પણ પ્રકારનું શુગર ફોર્મ છે, જે નેચરલ ફ્રૂટની શુગર છે, ઘણીવાર એ બી તમને તકલીફ કરતી હોય છે, તો આર્ટિફિશિયલ શુગર છે જેમાં ગોળ અને ખાંડ બંને આવી જાય, આ બધી વસ્તુનો ખરેખર ત્યાગ કરવો જોઈએ, બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ. જો ગળપણ વગર ન રહેવાતું હોય તો એ લોકો શુગર ફ્રીનો યુઝ કરી શકે છે, એનાથી ડાયાબિટીસ વધતો નથી. આ ઉપરાંત બીપી કંટ્રોલ એટલો જ અગત્યનો છે. ઘણીવાર આપણે એવી માન્યતા હોય છે કે મારું 150-90 બીપી નોર્મલ કહેવાય, પણ એવું નથી. જ્યારે કિડની સાચવાની વાત હોય ત્યારે શુગરની સાથે સાથે બીપી કંટ્રોલ એટલો જ અગત્યનો છે. બીજું, કિડનીને નુકસાન કરવી કોઈ પણ જાતની દવા, જેમાં ખાસ કરીને પેઇન કિલર, અમુક એવી દવાઓ હોતી હોય છે જેમાં અમુક ફ્યુમ્સ વપરાતી હોય છે, જે એવી દેશી દવાઓ ઘણી એવી હોય છે જે કિડની પર અસર કરતી હોય છે, તો આવી દવાઓનો કિડનીના દર્દીએ સદંતર ત્યાગ કરવો જોઈએ. ઓકે, હવે વાત્સલ્ય સમાચારના દર્શક મિત્રોને આપ કોઈ ટિપ્સ આપવા માંગો છો કે બને ત્યાં લગી નેફ્રોલોજીસ્ટનો સંપર્ક ન કરવો પડે? કારણ કે અમારું મહત્વ એ હોય છે આ એપિસોડો બનાવવાનું કે રોગો પહેલાં તમે ચેતી જાઓ, જેથી કરીને તમે ડૉક્ટર પાસે ઓછા જાઓ, સંજોગ અવસાદ કોઈ થાય ને તમારી પાસે આવી, બરાબર છે, પણ તમે શું સૂચવવા માંગો છો? અત્યારના યુગમાં જે ફાસ્ટ યુગ જઈ રહ્યો છે, જે જંક ફૂડનું ચલણ વધી રહ્યું છે, યુવાનોમાં સોફ્ટ ડ્રિંક્સનું ચલણ એટલું વધી રહ્યું છે, આવા સંજોગોમાં જો હેલ્ધી રહેવું હોય, ખાસ કરીને આપણે આજે જે વિષય પર વાત કરી રહ્યા છીએ, ડાયાબિટીસ અને કિડની, જે વ્યક્તિને ખબર છે કે મારી ફેમિલીમાં ડાયાબિટીસ બધાને વારસાગત રહ્યો છે અને એને શરીરમાં પોતાને ડાયાબિટીસ નથી, એવા સંજોગોમાં એવું નહીં માનવું કે ભવિષ્યમાં બધા મને અત્યારે નથી તો ભવિષ્યમાં નહીં થાય, વારસાગત છે તો એ થવાનો છે. પણ અત્યારથી તમે એવી લાઇફસ્ટાઈલ અપનાવો, અઠવાડિયામાં 45 મિનિટ રેગ્યુલર એક્સરસાઇઝ, ખાવા પીવામાં સદંતર કાળજી રાખવી, ગળી વસ્તુનો ત્યાગ કરવો, જંક ફૂડ અવોઈડ કરવા, અને ખાસ સમય સમયે પોતાના શરીરના હેલ્થ ટેસ્ટ કરાવતા રહેવા. ડાયાબિટીસ એવો રોગ છે કે ઘણીવાર દર્દીને ખબર પડે કે મારી કિડનીમાં તકલીફ છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે, ડૉક્ટર પાસે એ વસ્તુને રિવર્સ કરવાનો ઓપ્શન રહેતો નથી, જે રિપોર્ટ હોય એને જ મેનેજ કરવાનું હોય છે. આ સંજોગમાં આપણે ના આવીએ એટલા માટે નિયમિતપણે 6 મહિનાથી 1 વર્ષ, મિનિમમ 1 વર્ષે આપણા રેગ્યુલર લોહી અને પેશાબની તપાસ કરવી જરૂરી છે. ખૂબ ખૂબ વિપુલ સાહેબ આપનો. મિત્રો, વિપુલ સાહેબે આપણને ખૂબ સરસ માહિતી આપી કે ડાયાબિટીસવાળા પેશન્ટને જે કિડનીના રોગો થતા હોય છે એમાં કઈ રીતના સાવચેતી રાખવી, ફરી કોઈ ના કોઈ રોગો સાથે અને લક્ષણોને વાતો સાથે આપણે કોઈ ડૉક્ટરની મુલાકાત લેશું. મને રજા આપશો? ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા, વાત્સલ્ય સમાચાર.